સુરત સહિત સમગ્ર રાજ્યમાં રોજેરોજ આગ લાગવાની ઘટના ઘટે છે ત્યારે વડોદરામાં પણ અનેક એવી હાઈરાઈઝ ઇમારતો છે કે જેના પાસે ફાયર વિભાગની એનઓસી નથી અથવા તો તે લોકોએ એનઓસી રિન્યૂ નથી કરાવી ત્યારે કયા પ્રકારની કાર્યવાહી વડોદરા ફાયર વિભાગ કરી રહ્યું છે તેના માટે વાત કરવા માટે આપણી સાથે વડોદરા ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ઓફિસર પાર્થ બ્રહ્મર છે તેમની સાથે વાત કરીશું સર શું કહેશો જે રીતના સુરતમાં અત્યારે મોટી આગ લાગવાની ઘટના સામે આવી છે વડોદરામાં કેટલી ઇમારતો છે અને કેટલા લોકો પાસે એનો સિઝન વડોદરામાં કુલ એપ્રોક્સિમેટલી ફાઇવ નાઇન્ટી જેવી હાઈ રેસ બિલ્ડિંગ્સ છે એમાંથી થ્રી ફિફ્ટી જેવી બિલ્ડિંગ્સ પાસે રિન્યુઅલ્સ લીધેલા છે અવરન અવર એમાં એપ્રોક્સ થઈ શકે કેમ કે કોઈનું માર્ચનું રિન્યુઅલ હોય કોઈનું એપ્રિલનું રિન્યુઅલ હોય કોઈનું નવેમ્બર ઓક્ટોબરનું રિન્યુઅલ એટલે થ્રી ફિફ્ટી જેવી તો એપ્રોક્સ કન્ટિન્યુટીમાં લે છે વન ફિફ્ટી જેવા જે છે એ નથી લેતા હોતા એ લોકોને આપણે નોટિસ આપતા હોઈએ છીએ અને અમુક એવા અગિયાર જેવા હાઈ રેસ બિલ્ડિંગ્સ છે જે લોકોએ પ્રોસિજર કરેલો જ નથી શું કહેશો તો અત્યાર સુધી કેટલા લોકોને આપણે બે વર્ષમાં નોટિસ આપી છે અને શું કાર્યવાહી કરી છે એપ્રોક્સિમેટલી પર ઇયર આપણે વન ફિફ્ટી જેવી તો હાઈડેસ્ટ બિલ્ડિંગને નોટિસ આપતા જ હોઈએ છે અવરનવર આપતા હોઈએ છીએ જે લાસ્ટ વીક બી લાસ્ટ યર બી આપી હતી એના ગયાના લાસ્ટ યર બી આપી હતી અને આ યર બી આપવામાં આવશે શું કાર્યવાહી શું થઈ રહી છે કારણ કે તમે કહી રહ્યા છો અગિયાર બિલ્ડિંગ એવી છે જેમને એનઓસી લીધી જ નથી દોઢસો જેવી બિલ્ડિંગ છે જેમને રિન્યૂ નથી કરાવી આવા લોકો સામે નોટિસ સિવાય શું કાર્યવાહી છે આપણું આપણું મેઇન પાવર આપણી પાસે નોટિસનો જ છે એટલે નોટિસ આપીને આપણે આપણા માટે સેફ રહીએ છીએ અને આપણે કહીએ છીએ કે ભાઈ તમે અનસેફ છો સો પ્લીઝ બી કેર અને સેફ થઈ જાઓ કેમ સિલિંગ કેમ નથી કરાતી કારણ કે સુરત જોઈએ અમદાવાદ જોઈએ બધી જગ્યાએ સિલિંગની કાર્યવાહી થાય છે વડોદરા ફાયર વિવાહ કેમ નથી કરતી સર્ટન સિલિંગ પાવર્સ છે નહીં આપણી પાસે જો સિલિંગ પાવર્સ ઉપર હાયર ઓથોરિટી પાસેથી આપવામાં આવશે તો ડેફિનેટલી આપણે એના પર બી વર્કઆઉટ કરીશું તમે માનો છો કે દોઢસો જેટલી ઇમારતો પાસે હશે એનઓસી ન હોવું અગિયાર જેટલી ઇમારતોએ એનઓસી ન લેવી એક ગંભીર વાત છે કારણ કે જો આગ લાગવાની ઘટના ઘટશે તો એમાં તો ફાયર વિભાગ જ ધંધાશે ઓફકોર્સ ગંભીર બાબત છે કે ભવિષ્યમાં જો આગ લાગશે તો ફાયર બ્રિગેડને જ કામગીરી કરતાં ઘણી મુશ્કેલ પડવાની છે પ્લસ ફાયર બ્રિગેડની લાઈફને ફાયર બ્રિગેડના ફાયર ફાઇટર્સોને બી ઘણી મુશ્કેલ પડશે જો અગર એમની ફાયર ફાઇટિંગ ઇન્સ્ટોલેશન સિસ્ટમ એક્ટિવ નહીં હોય તો અમે અમારો રિસ્પોન્સ ટાઈમ ઓછો વીક થઈ જશે અમે સ્લોવર કામ કરી શકીશું ડેફિનેટલી તકલીફ પડશે પરંતુ જેમને જે જે લોકોને અમે નોટિસિંગ કરી છે એ લોકોના એસોસિએશન કે એના કોઈક વિવાદના લીધે એ લોકો સિસ્ટમમાં પાછા આવતા નથી હા સર બીજો બી એક પ્રશ્ન છે આપણે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે વડોદરાની આસપાસ એરિયામાં એ ત્યાં શું પરિસ્થિતિ કારણ કે અત્યારે પાદળની ગા વસત ગમે જોયું કે ત્યાં ફાયર વિભાગની કોઈપણ પ્રકારની ફાયરની સેફ્ટી હતી નહીં તમારા પણ કોઈ પણ કોલ હોય તો તમારી ટીમ ત્યાં પહોંચી જતી હોય છે તમે પોતે પહોંચી જતા હો છો આવી કેટલી ઇન્ડસ્ટ્રીઝ છે કે જ્યાં ફાયર વિભાગની એનો સી નથી અથવા તો કોઈ સેફ્ટી નથી ઇન્ડસ્ટ્રીઝનો હું તમને પરફેક્ટ ડેટા નહીં કહી શકું કેટલી છે બટ હા હું તમને વિસ્તાર કહી શકું છું કે પોર છે પોર પોરમાં છે જીએડીસી પછી જેમ કે મંજુસર છે વાઘોડિયા છે પાદરા છે એ જે વડોદરા શહેર વડોદરા ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને વડોદરા ફાયર બ્રિગેડ ત્યાં આગળ કામગીરી કરે છે જે તે સમયે જ્યારે જો કોઈ મોટી દુર્ઘટના થાય ત્યારે વડોદરા ફાયર બ્રિગેડ જ માત્ર એક વ્યક્તિ એવું જિમ્મેદાર વ્યક્તિ છે કે જેને ત્યાં જઈને કામગીરી કરવી હોય પડે છે પરંતુ અમારી પાસે એવો કોઈ રેકોર્ડ નથી ને અમારી પાસેથી કોઈ એવો ફાઇલિંગ કે એમનો પ્રોસિજર નથી કરતા કે જેનાથી અમે કહી શકીએ કે એમની ડિટેલમાં આ પ્રોડક્શન છે આ ટોપોગ્રાફી છે પછી આટલી ક્વોન્ટિટીમાં છે વગેરે વગેરે અમારી પાસે હોતી નહીં જેનાથી અમને મુશ્કેલી પડે છે કે અમારે કઈ પ્રોડક્ટ લઈ જવી ને કઈ ફાયર પર શું કામ કરવું ને એકચ્યુઅલ મેનપાવર શું જોઈએ શું કોણ કરે છે સંકલન કોણ કરે છે કોના પાસે એને ઇન્ફોર્મેશન હોય કે કોના પાસે એનઓસી છે કોના પાસે એનઓસી આની માટે અમે હું કમિશનર સાહેબ સાથે મળીશ અને કમિશનર સાહેબ શ્રીને હું જાણ કરીશ કે કલેક્ટર સાહેબ સાથે રહી અને આ લોકોના ડેટાs એટલીસ્ટ અમારી પાસે પહોંચે સૌપ્રથમ એ પ્રેક્ટિસ ચાલુ કરીશું બિલકુલ તો અમારી સાથે વાત કરવા માટે આબર તો આતા વડોદરા ફાયરના અધિકારી પાર્થ બ્રહ્મડ સાહેબ કે જેમને વાતચીતમાં સ્પષ્ટ જે એકરાર કર્યો છે કે 150 જેટલી ઇમારતો પાસે અત્યારે એનઓસી રિન્યુઅલ નથી કરાવી અગિયાર જેટલી ઈમારતો એનઓસી લીધી જ નથી અને આવી તમામ જે ઇમારતો છે માત્ર ત્યાં નોટિસ આપીને સંતોષ માનવો પડે છે કારણ કે તેમની પાસે સીલિંગના પાવર નથી ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું વડોદરા કોર્પોરેશનનું તંત્ર ઊંઘી રહ્યું છે કોઈ આગ લાગવાની મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે કારણ કે સુરતમાં જે રીતના તકશિલાનો કાંડ હોય કે પછી આજના સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં જે આગ લાગી હોય તે બંને ગંભીર ઘટનાઓ છે ત્યારે વડોદરા કોર્પોરેશનનું તંત્ર ક્યારે જાગશે તે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કેમેરામેન મુકુદેવી સાથે રવિ અગ્રવાલ સી ચોવીસ કલાક વડોદરા